નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ નવેમ્બર બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે કે ડેલી જીકે ટેસ્ટ ટેસ્ટની અંદર આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા જવાબ સાચા છે જેટલા જવાબ સાચા છે ને જણાવવાનું છે કે દસમાંથી તમારા આટલા જવાબ સાચા છે અને દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ને ગુજરાતના ઇતિહાસના હોય છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરાવું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ કાત્યોકનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો સાચો જાબ શું આવશે સાચો જાબ આવશે પાટણમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કાત્યોકનો મેળો છે ને ભરાય છે પરીક્ષામાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ઓકે તો સિદ્ધપુરનો મેળો જેને કાત્યોકનો મેળો કહેવાય છે જિલ્લો કે તો પાટણ આવે અને સિદ્ધપુર ખાતે આવેલી છે સરસ્વતી નદી તમને ખબર છે ને સરસ્વતી નદી છે એ કેવી નદી કહેવાય છે તો કુંવારિકા નદી કહેવાય છે બરાબર કોઈ સમુદ્રને મળતી નથી કચ્છના રણમાં નાના રણમાં સમાઈ જાય છે તો આ સરસ્વતી નદી કિનારે ભરાય છે ને આ મેળો કારતક શુદ્ધ પૂનમના દિવસે ભરાતો હોવાથી તેને કાર્તકી પૂર્ણિમાનો મેળો પણ કહેવાય છે કાત્યોગના મેળામાં મોટા પ્રમાણમાં ઊંટની લેવેજ થાય છે અને સરસ્વતી નદી કિનારે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે બિંદુ સરોવર તમને ખબર હોય તો બિંદુ સરોવર આવેલું છે ત્યાં ઓકે અને આ મેળામાં ઘણા લોકો માતૃશ્રાદ્ધ કરવા પણ આવે છે તમારા માટે પ્રશ્ન પિતૃશ્રાદ્ધ છે કઈ જગ્યાએ કરવામાં આવે છે અહીંયા સૌ પ્રથમ ભગવાન પરશુરામે કરેલું છે એવી લોકમાન્યતા છે અને આ મેળામાં ગુજરાતી લોકનૃત્યો પણ જોવા મળે છે અને તેને જોવા માટે પણ મોટો માનવ મહેરામણ ઉમટી પડે છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે કાર્તિકા પૂર્ણિ કાર્તિકી પૂર્ણિમાનો મેળો જેને કાત્યોકનો મેળો કહેવાય છે સિદ્ધપુરનો મેળો પણ કહેવાય છે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદી છે ત્યાં આ ભરાય છે સિદ્ધપુરની વાત કરીએ તો તમને ખબર છે સિદ્ધપુર એટલે સિદ્ધરાજ જયસિંહ પરથી નામ પડ્યું છે એમનો જન્મ પાલનપુરમાં થયો હતો સોલંકી યુગનો સૌથી પ્રતાપી રાજા બરાબર અને બિંદુ સરોવર છે ત્યાં માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે એ પણ તમારે યાદ રાખવાનું છે હવે તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે તરણેતરનો મેળો એ તરણે મેળો છે ને સુરેન્દ્રનગર ભરાય છે સુરેન્દ્રનગરમાં તરણેતર કરીને ગામ છે બરાબર છે ત્યાં આ ભરાય છે બરાબર થાનગઢ કરીને તાલુકો છે અને તે ભાદરવા સુદ ચોથ પાંચ અને છઠ આ યાદ રાખજો ખાસ ઓકે આગળ વધીએ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે દર વર્ષે શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ આવશે દસમી નવેમ્બરના રોજ શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ છે ને એ મનાવવામાં આવે છે વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ તો આ દિવસ સમાજમાં વિજ્ઞાનની ભૂમિકાની જે મતલબ વિજ્ઞાન વિજ્ઞાનનું જે મહત્ત્વ છે એની ભૂમિકા અને ઉભરતા વૈજ્ઞાનિક મુદ્દાઓ પર ચર્ચામાં વ્યાપક વ્યાપકપણે લોકોને જોડવાની જે જરૂરિયાત છે ને એના માટે એને પ્રકાશિત કરવા માટે ઉજવવામાં આવે છે વિશ્વ વૈશ્વિક કોવિડ નાઇન્ટીન રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યો છે તે સમયે વિશ્વ વિજ્ઞાન દિવસનું કેન્દ્ર વૈશ્વિક રોગચાળા સાથે વ્યવહાર કરવા માટે સમાજ માટે વિજ્ઞાન છે આ વર્ષની બે હજાર બાવીસની જે થીમ છે એ છે બેઝિક સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એકચ્યુઅલી કોવિડ નાઇન્ટીન છે હવે તો કોવિડ નાઇન્ટીન રહ્યું નથી બરાબર છે આ વર્ષે કહી શકીએ કે હવે કોવિડ નાઇન્ટીન છે ને ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે તો બે હજાર બાવીસની થીમ તમારે યાદ રાખવાની છે અને તમારા માટે એક પ્રશ્ન છે વિજ્ઞાનની વાત કરી છે ને ભારતમાં વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત થઈ છે તો નવેમ્બર મહિનાના બે હજાર બાવીસના ઇમ્પોર્ટન્ટ ડેઝ અહીંયા લખેલા છે તમારે એકવાર આનું રિવિઝન કરવાનું છે એકવાર ચોક્કસપણે આને રિવિઝન કરજો તમારા માટે જ છે ઇન્ટરનેશનલ વીક ઓફ સાયન્સ એન્ડ પીસ હવે આની જો વાત કરવામાં આવે તો દર વર્ષે નવમી નવેમ્બરથી ચૌદ નવેમ્બર સુધી મનાવવામાં આવે છે ચૌદ નવેમ્બર તમને ખબર છે ને ભારતની અંદર બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ આ સપ્તાહ દરમિયાન લોકો એમના દેશોમાં શાંતિને પ્રેરિત કરે છે પ્રોત્સાહન આપે છે બહેતર જીવન જીવવા માટે અદ્યતન ટેકનોલોજી પણ વિકસાવે છે વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે અને લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભાગ લે છે ઇન્ટરનેશનલ વીક ઓફ સાયન્સ એન્ડ પીસ એ પ્રથમ વખત ઓગણીસો ને દરમિયાન ઇન્ટરનેશનલ યર ઓફ પીસની ઉજવણીના ભાગરૂપે મનાવવામાં આવ્યું હતું તમને ખબર હોય તો આપણે રિસન્ટલી ભણ્યા હતા વિશ્વ સ્તનપાન સપ્તાહ એકથી સાત ઓગસ્ટ નારી વંદના સપ્તાહ એકથી સાત ઓગસ્ટ પછી પોષણ સપ્તાહ એકથી સાત સપ્ટેમ્બર પોષણ માસ એકથી સા એકથી ત્રીસ સપ્ટેમ્બર તમારા માટે પ્રશ્ન કે વિજિલન્સ અવેરનેસ વીક કેન્દ્રીય સતર્કતા આયોગ અરે સતર્કતા સપ્તાહ એ ક્યારે ક્યાંથી ક્યાં મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ભણવાની મજા આવતી હોય ને મિત્રો તો વિડીયોને લાઈક અને શેર કરવાની સર કરવામાં કોઈ કચાશ ના રાખતા એટલે કે આળસ ના રાખતા અને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો અને એમણે પણ કહેજો કે ત્રણ મિત્રોને શેર કરે અને આપણી યુટ્યુબ ચેનલ છે બંને રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તમને જો આ વિડીયોની પીડીએફ ફાઇલ બિલકુલ ફ્રીમાં જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે રાજેશ ભાસ્કર નામની એને તમે જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને ફ્રીમાં મળશે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો રાજેશ ભાસ્કર હાલમાં લગભગ છપ્પન પોઈન્ટ ચાર કે સબસ્ક્રાઈબર છે એને આપણે લાખ સુધી લઈ જવાના છે તમારો સાથેનો સહકાર જોઈએ છે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કયા દેશમાં પંદરમી એશિયન એરગન ચેમ્પિયનશીપ બે હજાર બાવીસ શરૂ થઈ ગઈ છે તો જવાબ રહેશે દક્ષિણ કોરિયામાં કઈ જગ્યાએ દક્ષિણ કોરિયામાં તો પંદરમા નંબરની એશિયન એરગન ચેમ્પિયનશિપ બે હજાર બાવીસ છે એ નવમી નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને ઓગણીસ નવેમ્બર સુધી ચાલવાની છે દક્ષિણ કોરિયામાં આ પ્રથમ રાઇફલ અને પિસ્તોલ એશિયન શૂટિંગ કોન્ફન્ટરેશન ચેમ્પિયનશિપ હશે અને આ સ્પર્ધાના પ્રદર્શકો આ આ પ્રધાના પ્રદર્શનો નવી એશિયન રેન્કિંગ સિસ્ટમ માટે ધ્યાન લેવામાં આવશે હવે ટોટલ ભારતના છત્રીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાંથી તમે કહું તો મનુ ભાકર મેહુલુ ઘોષ દિવ્યાંગસિંહ પ્રવાર આ બધા છે ને મોટા મોટા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે એશિયન એરગન ચેમ્પિયનશીપ નવમીથી લઈને ઓગણીસ નવેમ્બર સુધીમાં દાગુ ઇન્ટરનેશનલ શૂટિંગ રેન્જ જે સાઉથ કોરિયામાં આવેલું છે ત્યાં યોજાવાની છે તમને ખબર છે એશિયા કપ પણ રિસન્ટલી યોજાઈ ગયો પુરુષોમાં અને મહિલાઓમાં જેમાં પુરુષોમાં શ્રીલંકા જીત્યું પાકિસ્તાનને હરાવીને મહિલા એશિયા કપ છે એ કોણ જીત્યું છે અને કોને હરાવીને જો તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યારબાદનો ક્વેશ્ચન કે સત્તરમાં નંબરના પ્રવાસી ભારતીય દિવસનું આયોજન ક્યાં કરવામાં આવશે આ ઓલરેડી આપણે ઓક્ટોબરમાં પણ આ ભણી ગયા છીએ ને તો જાબ રહેશે ઇન્દોરમાં તો સત્તરમાં નંબરનો પ્રવાસી ભારતીય દિવસ એટલે કે પ્રવાસી ભારતીય સંમેલનનું આવતા વર્ષે જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાવાનું છે ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા દર વર્ષે નવમી જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે નવ જાન્યુઆરી ઓગણીસો ને પંદરના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાની યાદ છે વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદન મુજબ ગયાના જે છે જેના પ્રેસિડન્ટ છે મોહમ્મદ ઇરફાન અલી એમણે આઠથી દસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન આ ઇન્દોરમાં જે સત્તરમાં નંબરનો પ્રવાસી ભારતીય દિવસ જેનું સંમેલન છે ને એમાં મુખ્ય અતિથિ બનવાના છે અને ઓસ્ટ્રેલિયાના સંસદ સભ્ય છે જેનેટા મસ્કરેન હાન્સ એમણે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાના છે હવે પ્રવાસીની વાત કરી તો એક પ્રશ્ન મારા મનમાં થયો તમારા માટે એક પ્રશ્ન એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ છે એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તમને હિન્ટ આપી દઉં મે અને ઓક્ટોબર મહિનામાં મનાવવામાં આવે છે વર્ષમાં બે વખત હવે આનાથી વધારે તમારે છે છે કે ક્યારે આવે તો લખપતિ દીદી મેળો યોજાઈ ગયો તાજેતરમાં ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે ને પુષ્કરસિંહ ધામી એમણે દહેરાદુનના હાથબરકાલા સર્વેક્ષણ ઓફ ઇન્ડિયા મેદાન ખાતે લખપતિ દીદી મેળાનું ઉદઘાટન કર્યું આ મેળો રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ માટે ભાજપ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી એક પહેલનો ભાગ છે અને ઉત્તરાખંડ સરકારના ગ્રામીણ વિકાસ વિભાગે બે હજાર પચીસ સુધીમાં સ્વસહાય જૂથમાંથી એક પોઈન્ટ પચીસ લાખ મહિલાઓને લખપથી બનાવવાની યોજના એટલે તૈયારી કરી છે તો ઉત્તરાખંડની વાત કરી છે તો ઉત્તરાખંડ છે એનું કેપિટલ શું છે બે કેપિટલ છે એક તો દહેરાદૂન છે અને ગેરસેન છે ગેરસેન ઉનાળાનું છે સીએમ છે પુષ્કરસિંહ ધામીને ગવ ગવર્નરનું નામ તમારે જણાવવાનું છે હાઈકોર્ટ એની નૈનીતાલમાં આવેલી છે જો ઉત્તરાખંડની વાત કરીએ તો ભારતનો પ્રથમ નેશનલ પાર્ક જેનું નામ હતું પહેલાં હેલી નેશનલ પાર્ક હવે એનું નામ નવું છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક એ ઉત્તરાખંડમાં ભારતનો પ્રથમ ક્રિપ્ટોગામિક પાર્ક પણ ઉત્તરાખંડમાં ક્રિપ્ટોગામીક એટલે કે પ્રજનન છૂપી રીતે થાય જે પણ ફળોને જે પણ વનસ્પતિ એમાં ફળો અને ફૂલો જોવાના મળે પછી લાયકન પાર્ક પર ત્યાં બનાવવામાં આવ્યો લાયકન એટલે લીલ શેવાળ જેવી વનસ્પતિઓ ભારતનો સૌથી ઊંચાઈ પર હર્બલ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે ઉત્તરાખંડના કેદારનાથમાં વિશ્વનો સૌથી લાંબો રોપવે બનાવવામાં આવશે ઉત્તરાખંડના ઋષિકેશમાં ભારતનો પ્રથમ ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજ બનાવવામાં આવશે ઉત્તરાખંડની અંદર હિમદીપડા સંરક્ષણ કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે તો આ બધી બાબતોને ઉત્તરાખંડમાં દરેક જિલ્લા છે ને એમાં એક સંસ્કૃત ભાષી ગામ બનાવવાની યોજના છે ભારતમાં પ્રથમ વખત તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે પરીક્ષાની દૃષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓકે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મને ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે મારું આર ભાસ્કર તો અહીંયા પણ તમે મને ફોલો કરી શકો છો જોઈન કરી શકો છો મને અને ટેલિગ્રામ આઈડી તમને બધાને ખબર જ છે રાજેશ ભાસ્કર છે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને બિલકુલ ફ્રીમાં અહીંથી મળશે અને ભણવાની મજા આવતી હોય ને મિત્રો તો લાઇક અને શેર કરવામાં શરમ ના રાખતા વિડીયોને લાઇક અને શેર કરજો આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કોણે સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી બે હજાર બાવીસ જીતી લીધી છે તો જવાબ રહેશે મુંબઈએ જીતી છે તો મુંબઈએ રિસન્ટલીમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ જીતી લીધી છે હિમાચલને હરાવીને બરાબર ત્રણ વિકેટે અને હિમાચલને છેલ્લી ઓવર સુધી લડત આપી પરંતુ સરફરાજ ખાન એકત્રીસ બોલમાં છત્રીસ શાનદાર રણનમ કેમિયોએ મુંબઈને ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં સ્કોરને ઓવરઓલ કરવામાં મદદ કરી અને તનુષ કોટિયાને સિક્સ ઓવર લાઇન સિક્સ ઓવર ફાઇનલેગ સાથે રમત પૂરી કરે સિક્સ રમારી છેલ્લી ઓવરમાં સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફીનું આયોજન બીસીસીઆઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે તમારા માટે પ્રશ્ન એ છે કે બીસીસીઆઈના નવા અધ્યક્ષ બને એમનું નામ શું છે આમ એનું નામ એટલે કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું નામ ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સૈયદ મુસ્તાક અલીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને ટુર્નામેન્ટમાં સૌથી વધારે તમિલનાડુ ત્રણ વખત જીત્યું છે ગુજરાત બે વખત જીત્યું છે બરોડા પણ બે વખત જીત્યું છે બરાબર સૌથી વધારે તમિલનાડુ જીત્યું છે તો આ યાદ રાખવાનું છે તમારે તો મુંબઈ અને મુંબઈની વાત કરીએ તો તમને ખબર છે ને રિસન્ટલી રણજી ટ્રોફી યોજાઈ હતી જેમાં મધ્યપ્રદેશે મુંબઈને હરાવ્યું ફાઇનલમાં એટલે મધ્યપ્રદેશ જીતી એ જ પ્રમાણે રિસન્ટલી તમને ખબર છે ઈરાની કપ યોજાયો તો ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા જીત્યું સૌરાષ્ટ્રને હરાવીને મહિલાઓનો વર્લ્ડ કપ યોજાયો ન્યૂઝીલેન્ડની અંદર જેમાં ઓસ્ટ્રેલિયા જીત્યું છે ઇંગ્લેન્ડને હરાવીને તો એ બધી વાત બાબત યાદ રાખજો મિત્રો એક ટુર્નામેન્ટ છે સૈયદ મોદી ટુર્નામેન્ટ તમારે જણાવવાનું સૈયદ મોદી ટુર્નામેન્ટ કઈ રમત સાથે સંકળાયેલ છે અને કોણ જીત્યું છે પ્રખ્યાત કલા વિવેચક અને લેખક વિજયકુમાર મેનનનું અવસાન થઈ ગયું બરોડા યુનિવર્સિટીમાંથી કલા ઇતિહાસમાં એમ એની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને મલયાલમના આધુનિકા કલા દર્શનમ રવિ વર્મા ભારતીય કલા નૂટ ડીલ પછી છે સ્થાનલમ કલામ કલા પછી છે ચિત્રકલા ચારિત્રવમ કાલમ અને ભારતીય કલા ચરિત્રમ સહિત અનેક પુસ્તકો લખ્યા છે એમણે કેરળ સાહિત્ય એકેડેમી એવોર્ડ લલિતા કલા સાહિત્ય એકેડેમી એવોર્ડ કેસરી એવોર્ડ જૈન પિલ્લાઈ એન્ડોમેન્ટ એવોર્ડ સહિતના ઘણા બધા એવોર્ડ જીત્યા છે તો યાદ રાખજો મિત્રો વિજયકુમાર મેનનનું નિધન થઈ ગયું છે રિસન્ટલી હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે ક્લોરોફોમના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમ્સન કયા દેશના હતા તો બ્રિટેનના હતા સેકન્ડ પ્રશ્ન નોન સ્ટીક વાસણમાં શેનું પડ ચડાવવામાં આવે છે ટેફલોનનું ત્રીજો પ્રશ્ન વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ફોર્થ પ્રશ્ન સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક તરીકે શું હોય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બહુ વખત પૂછાયું છે સિલિકોન પાંચમું સોલર કુકલની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે તો અંતરગોળ આવે શું આવે અંતરગોળ અથવા અંતરદેશી હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ છે ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ કયું હતું લીંબડી હતું સેકન્ડ પ્રશ્ન ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે તો એકત્રીસમી ઓક્ટોબર જેને આપણે કહીએ છીએ એકતા દિવસ અને સરદાર પટેલનો જન્મ દિવસ છે અને એમનો જન્મ નડિયાદમાં થયો હતો જેને કહેવાય છે સાક્ષર નગરી ત્રીજો પ્રશ્ન ગુજરાત માટે બારમી માર્ચનો દિવસ શા માટે યાદગાર છે કેમકે બાર માર્ચ ઓગણીસો ત્રીસની અંદર દાંડી કૂચ યાત્રા થઈ હતી ને ચોથો પ્રશ્ન આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ તો ત્રિભુવનદાસ પટેલ ઓગણીસો ઓગણીસો ને આણંદની સ્થાપના આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એટલે અમૂલની સ્થાપના કરી અને હાલમાં એના જે એમડી છે એમનું નામ રૂપેન્દ્રસિંહ સોઢી છે પાંચમો પ્રશ્ન ગુજરાતના સુલતાન અહમદ શાહ ને અહમદ શાહે વસાવેલ અહમદનગર અત્યારે હાલમાં કયા નગર તરીકે ઓળખાય છે તો હિંમતનગર એમણે બે શહેરો વસાવ્યા અમદાવાદ અને અહમદનગર હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં કયા જિલ્લાના કુકમાની રામકૃષ્ણ ટ્રસ્ટે બનાવેલ ગાયના ગોબરમાંથી બનેલી મોબાઈલ ચીપને આંતરરાષ્ટ્રીય પેટન્ટ અપાઈ છે તો કચ્છ જિલ્લામાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આબોહવા પરિવર્તન અંગેનો કોપ સત્યાવીસ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટી સત્યાવીસ સંમેલનનો આરંભ ક્યાંથી થયો તો ઈજિપ્તમાં અને આવતા આવતા વર્ષે યુએમાં થશે બે હજાર ને ત્રેવીસમાં હવે મિત્રો જોઈશું આજે પૂછેલા જેટલા પણ પ્રશ્નો છે ના જવાબો પહેલો પ્રશ્ન પૂછ્યો પિતૃ ક્યાં કરવામાં આવે છે તો ચાંદોદ કર્ણાલી

આ વર્ષે ક્યારે મનાવવામાં આવ્યું એકત્રીસમી ઓક્ટોબરથી લઈને છઠ્ઠી નવેમ્બર ચોથો પ્રશ્ન હતો એશિયા કપમાં મહિલા મહિલાનું ટાઇટલ કોણે જીત્યું એ મહિલા એશિયા કપનું ટાઇટલ તો ભારત જીત્યું છે ઇન્ડિયા જીત્યું છે શ્રીલંકાને હરાવીને પાંચમો પ્રશ્ન હતો કે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ દર વર્ષે ક્યારે મહિનામાં આવે છે મે અને ઓક્ટોબર મહિનાનો સેકન્ડ શનિવાર છઠ્ઠો પ્રશ્ન ઉત્તરાખંડના ગવર્નરનું નામ શું છે ગુરમિત સિંઘ ગવર્નર એટલે રાજ્યપાલ સાતમો પ્રશ્ન સૈયદ મોદી ટુર્નામેન્ટ છે એ બેડમિન્ટન સાથે સંકળાયેલ છે અને પીવી સિંધુએ જીતી છે અને આઠમો પ્રશ્ન બીસીસીઆઈના નવા અધ્યક્ષ બન્યા એમનું નામ છે રોજર બિન્ની શું નામ છે એમનું રોજર બિન્ની હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા શહેરમાં અલ આંતરરાષ્ટ્રીય યુવા ફિલ્મ મહોત્સવનો આરંભ થયો છે સેકન્ડ પ્રશ્ન આઈસીસીએ ઓક્ટોબર બે હજાર બાવીસ માટે પુરુષોમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોણે જાહેર કર્યો છે જો તમને આન્સર આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવીએ તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત